कर्णावती माननीय ऋषिकेश भाई नु स्वागत छोड़ बातचीत ठीक है कर्णावती को बास्केट चार बात गरीब दर्दियों ने आपने वितरण करीशू। हवे डीन श्री अने सुप्रिटेंडेंट डॉक्टर राकेश भाई ने डीन डॉक्टर धर्मेश भाई ने विनंती करीश के सारे नो स्वागत है से। आपने सब तालियों ने कड़कड़ा की स्वागत ने बताया। त्यारबाद जेमनो मुख्य फाळो छे एवा एनएसएसएनी टीममांथी डॉक्टर तरलिकाबेन डॉक्टर स्मिताबेन अने नोडल ऑफिसर डॉक्टर जेसी मकवाणाने विनंती करीश के साहेबनुं स्वागत करशे। ત્યારબાદ સુજયભાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી ચૌધરી સાહેબ અને જિલ્લા શિક્ષણ અધિકારી ચૌધરી સાહેબ અને લખધીરભાઈ સાહેબને વિનંતી કરીશ કે સાહેબનું સ્વાગત કરશે। માતા કી જય। આજના શિક્ષણના સીપીઆરના તાલીમ વર્ગમાં અત્રે ઉપસ્થિત આપણા સૌના ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી માનનીય ઋષિકેશભાઈ મારી સાથે જે ખભે ખભું લઈને કામ કરે છે અને નરોડા વિધાનસભાના ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણી જે પોતે એનેસ્થેટિસ્ટ છે ડૉક્ટર સુજયભાઈ અને સર્વત મંચ ઉપર બેસેલા મહાનુભાવો અને સરસ્વતીના પૂજકો આખા જ ગુજરાતના 88,000થી પણ વધારે લોકોને હું વંદન કરું છું। મિત્રો, સાંપ્રત સમયમાં આપને ખબર છે કે આ છેલ્લા આપણે 1.5-2 વર્ષથી આપણે સાંભળીએ છીએ કે અવારનવાર યંગ લોકોમાં પણ સડન કાર્ડિયક એરેસ્ટથી મૃત્યુ આપણે જોઈએ છીએ। તો આ વસ્તુનું ધ્યાન અમારા માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સીએમ સાહેબ છે અને મારા પ્રદેશ અધ્યક્ષી છે એમનું જે ધ્યાન આવ્યું હતું ને એમને એક અમને સૂચન કર્યું હતું તો એને અનુલક્ષીને ઋષિકેશભાઈની સૂચનાથી અને માનનીય કુબેરભાઈ ઢંડોરની સૂચનાથી અમે લોકોએ ગુજરાત રાજ્યમાં પહેલાં તો અમે અમારા પોતાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એક આ સીપીઆર ટ્રેનિંગ આપી। એના પછી અમે લોકોએ ગુજરાતના દરેક પોલીસકર્મી જેમાં સીપીથી માંડીને એક હેડ કોન્સ્ટેબલ સુધી અમે લોકો એ લોકોને પણ ટ્રેનિંગ આપી અને પહેલી વખત અમે 45,000થી પણ વધારે અમારા કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપેલું કે જેનું સર્ટિફિકેટ જે આપ લોકોને એનાયત કરવાનું છે એવું અમે એ લોકોને એનાયત કરેલું 56,000થી વધારે પોલીસકર્મીઓને આપ્યું હતું અને આ વખતે ગુજરાત રાજ્યના 2,00,000થી પણ વધારે શિક્ષકો એક વિશ્વ રેકોર્ડ થવાનો તમે બધા સહભાગી થવાના છો અને આપણે વિશ્વ રેકોર્ડ માટેનું આપણે સર્ટિફિકેટ પણ એનાયત થશે। આજે 37 મેડિકલ કોલેજમાં 2,401 મેડિકલ કોલેજમાં એટલે લગભગ 88,800 શિક્ષકો સીપીઆર ટ્રેનિંગ લેવાના છે। દરેક જે શિક્ષક ટ્રેનિંગ લઈને જવાનો છે એ પોતે એને એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન બતાવવામાં આવશે એને સીપીઆર શું છે એની જાણકારી લગભગ 2,400થી વધારે તજજ્ઞો દ્વારા આખા ગુજરાતમાં એ લોકોને આપવા માની છે એની એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે તમને બધાને લગભગ સોફ્ટ કોપી બધાને પહોંચી ગઈ છે તમને બધાને એક સર્ટિફિકેટ આપશે એના પછી એક નાની પેમ્પલેટ પણ આપીશું કે સીપીઆર શું છે કે આજે તમે કાલ ઘરે જઈને ભૂલી ગયા તો શું છે એનું પણ એક બેઝિક બધી વસ્તુ છે એમાં લખેલી છે। એટલે આ એક બહુ દૈવી કામ છે ને તમે તો સમાજના શ્રેષ્ઠીઓ છો તો આ વસ્તુ જો તમે જાણતા તો તમારા બાળકોને અને આવનાર પેઢીને તમે એનું જો સિચન કરો તો એક સમાજમાં ખૂબ એનો સારો મેસેજ જશે અને માનનીય ઋષિકેશભાઈ ગુજરાત પહેલું રાજ્ય આપણે એવું છે કે વધુમાં વધુ લોકો સામાન્ય જનતા સીપીઆર જાણે છે અત્યારે એ આપણા માટે ગૌરવની વાત છે। માનનીય ઋષિકેશભાઈ આપણને માર્ગદર્શન આપવાના છે વધુ સમય ન લેતા હું મારી વાત અહીંયા પૂરી કરું છું। અસ્તુ ભારત માતા કી જય।
ખૂબ આભાર ધર્મેન્દ્રભાઈ. આપણે સૌએ જાણ્યું કે સીપીઆર ટ્રેનિંગનો પ્રોગ્રામ એ કન્ટિન્યુઅસલી ચાલી રહ્યો છે અને આ ડોક્ટર સેલની ટીમ દ્વારા તેમજ આપણી સરકારના પ્રયત્નોથી આ ત્રીજો કાર્યક્રમ આપણે કરી રહ્યા છીએ. સૌ પહેલાં કાર્યકર્તાઓનો કાર્યક્રમ કર્યો હતો, ત્યારબાદ પોલીસ મિત્રોને આપણે ટ્રેનિંગ આપી હતી અને હવે શિક્ષક મિત્રોને આપણે આજે ટ્રેનિંગ આપવા માટે જઈ રહ્યા છીએ. તો કાર્યક્રમને આગળ ધપાવતા હું માનનીય આરોગ્યમંત્રી ઋષિકેશભાઈને વિનંતી કરીશ કે આપણને માર્ગદર્શન આપશે. ભારત માતા કી જય. તમે જય બોલાવો છો, બોલાવડાવો છો, પણ આવી જઈ ના ચાલે. છોકરા પાસે જે એક્સપેક્ટેશન તમે રાખો છો, અને તમે તો બધા સારા સ્વચ્છ છો. ભારત માતા કી જય. આજે ખૂબ સરસ મજાનો આ ત્રીજો કાર્યક્રમ સીપીઆર કોઈના જીવનની અંદર તમારા સરાઉન્ડિંગ સામાજિક વાતાવરણની અંદર તમારા કુટુંબમાં તમારા ફળિયામાં અથવા તમે ક્યાંય ટ્રાવેલ કરતા હો અને કોઈને હાર્ટ એટેક આવી જાય, કાર્ડિયાક એરેસ્ટ આવે, તો જે શરૂઆતની મિનિટો શ્વાસ બંધ થઈ ગયા પછીની શરૂઆતની જે ગોલ્ડન મોમેન્ટ્સ કહેવાય, ગોલ્ડન મિનિટ્સ કહેવાય, એમાં જીવન બચાવવા માટેનું અને કોઈના ઘરનો દીપક બુઝાતો જાય અને તમે જોતા હો એવા સમયે બચાવી શકાય એવી પરિસ્થિતિમાં તમે જો આ ટ્રેનિંગ લીધી હોય અને બહુ સાયન્ટિફિકલી તમને પહેલા પ્રેક્ટિકલ અને પ્રેક્ટિકલની સાથે કેમ આખે આખી આ પ્રક્રિયા કેવી રીતે કરવી જોઈએ એ તમામની માહિતી આપી અને ખૂબ મોટું એચિવમેન્ટ અમારા ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પાયલે ખૂબ મહેનત કરી. પહેલા અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપી, પછી એનો દોર આગળ વધારતા જેટલા પણ પોલીસ કર્મીઓ છે એ તમામને વૈજ્ઞાનિક ઢબથી આ ટ્રેનિંગ આપી, જેથી કરી ક્યાંક ને ક્યાંક નાનો મોટો બનાવની આજુબાજુના વાતાવરણમાં બને તો તરત જ એની ટ્રેનિંગ કામમાં આવે અને કોઈની જિંદગી બચી જાય. અને આજે જેટલા પણ રાજ્યના સારસ્વત છે, આજની તારીખ છે 3 તારીખ અને આવતી 17મી તારીખ, આ 2 દિવસની અંદર તમામે તમામ શિક્ષક હોય અધ્યાપક હોય એને ટ્રેનિંગ આપી અને કોઈના જીવન બચાવવા માટેનું જેને આશીર્વાદ રૂપ કોઈના કુટુંબ માટે થવા વાળું કામ અને પુણ્યનું કામ તમે જ્યારે કરવાના છો, મારી આપ સૌને વિનંતી, આ ટ્રેનિંગ કેવળ પંપિંગ કરી અને કોઈનું જીવન બચાવવાની નથી, પણ સાથે યોગ્ય રીતે યોગ્ય ટેકનિકલ માહિતી લઈ અને જો કામ કરીશું તો ચોક્કસ આપણે કોઈની જિંદગી બચાવી શકાય. ભારતીય જનતા પાર્ટી હંમેશા અમારા ધર્મેન્દ્રભાઈની આખી ટીમ, ભૂપેન્દ્રભાઈ પણ અમારા મુખ્યમંત્રી આમાં ખૂબ રસ લઈ, અમારા રત્નાકરજી હોય, અમારા પ્રદેશ પ્રમુખ, બધાએ સતત આને ટેકો આપી વેગ આપવાનું કામ કર્યું છે. પહેલો કાર્યક્રમ કર્યો પાર્ટીના કાર્યકર્તાઓનો અને પાર્ટીના કાર્યકર્તાઓનો કર્યા પછી એનો અનુભવ ખૂબ સુખદ રહ્યો. 4-5 કેસ તો મને ખબર છે કે મારા ધ્યાનમાં આવે છે કે કોઈની જિંદગી આપણે બચાવી શકીએ. હમણાં જ બહુ થોડો સમય થયો હું ગાંધીનગર અમદાવાદની વચ્ચે હતો, એક્સિડન્ટ થયો, એક શ્રમિક બેન પડી, આગળ જે ટેમ્પા જેવું એક સાધન હતું એ ઊભી રાખીને 2 દીકરીઓ ઉતરી, કદાચ મેડિકલ પ્રોફેશન સાથે પણ જોડાયેલી હોય, કદાચ સીબીઆરની ટ્રેનિંગ પણ લીધી હોય. બેન કોમામાં જતી હોય અને શ્વાસ બંધ થતો હોય એવું લાગ્યું, તરત જ એને નાકે આંગળી મૂકી, નાકે આંગળી મૂક્યા પછી એમ લાગ્યું કે આને જરૂર છે, તરત જ સીપીઆર ચાલુ કર્યું અને સિવિલ હોસ્પિટલમાં એ બેનને લાવવામાં આવી, 108 આવી લઈ અને તરત જ પછી 108ના હવાલે સોંપાય એટલે તો બાકીનું કામ એ લોકો કરી લેતા હોય. એક જિંદગી મારી નજર સામે બચી એ આ ટ્રેનિંગના અભાવે, અને આ ટ્રેનિંગ જે છે
એક પેપર બીજા માટે નથી, તમારા ઘર માટે છે. તમારા ઘરની અંદર જ હમણાં જ મારો એક મિત્ર એક્સપાયર થઈ ગયો, રાત્રે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો. ઘરની અંદર કોઈ સીપીઆર જાણતું નહોતું. થોડી ઘણી પણ જો કોઈને ખબર હોત તો કદાચ એ જિંદગી આપણે બચાવી શક્યા હોત. પ્રત્યેક 10 વ્યક્તિએ એક વ્યક્તિને જો આ ટ્રેનિંગ હોય અથવા તો આનો ટેકનિકલ નો હોય તો ચોક્કસ ખૂબ મોટું કામ આપણે કરી શકીએ. અને હમણાં હમણાં તો સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી જેટલા પણ કાર્ડિયક એરેસ્ટ થાય એટલે તરત જ નોંધાઈ જાય છે. ઓછામાં ઓછા તમે બધા જો આ ટ્રેનિંગ લઈ યોગ્ય રીતે સરાઉન્ડિંગ તમારી ધ્યાનમાં કોઈ આવે અને જો આ ટ્રેનિંગનો ખરા અર્થની અંદર ઉપયોગ થાય તો ઘણો બધો રેટ ઓછામાં ઓછો 10-15% આપણે ઘટાડી શકીએ એટલી તાકાત આ કાર્યક્રમમાં છે. આ કેવળ ભારતીય જનતા પાર્ટી અથવા તો અમારી ડોક્ટર ટીમ, ધર્મેન્દ્રભાઈની ટીમ, પાયલબેન, એ કેવળ એક પબ્લિસિટી સ્ટંટ માટે નહીં પરંતુ માનવ જાત માટે કોકની જિંદગી બચાવવા માટેનો આ ઉમદા અને પુણ્યશાળી કાર્યક્રમ છે. ત્યારે આપ સૌ સારસ્વત જ્યારે બધામાં જોડાવાના છો, મારી વિનંતી છે થોડુંક એનું સાયન્સ પણ તમે સમજી લેજો, જેથી કરી તમને પણ ધ્યાનમાં રહે. ખાલી છાતી ઉપર બે હાથ ભેગા કરીએ અને દબાવવાનો વિષય નથી. ક્યારે શ્વાસ બંધ થાય, ક્યારે ચાલુ કરવું, અને માનો કે કોઈ જીવતો પણ હોય, શ્વાસ ચાલુ પણ હોય તો એ કરવું નહીં કરવું, આપણા જેટલા એક્સપર્ટ છે એ એક્સપર્ટ પાસે ટોટલ વિગત લઈ અને થોડો આ જાણકારી તમે મેળવશો તો આપણા જ્ઞાનની વૃદ્ધિની સાથે કોઈની જિંદગી યોગ્ય રીતે બચાવવાનું કામ આપણે સૌ કરી શકીશું. આજે 88,000 કરતાં પણ વધારે સારસ્વતો આની ટ્રેનિંગ લેવાના છે. ત્યારે આપ સૌને અને જ્યારે શિક્ષણ ખાતા સાથે તમે જોડાયેલા છો એટલે સ્વાભાવિક તમારી પાસે અપેક્ષા સમાજની વધારે હોય છે. સરકારની અપેક્ષા કરતાં પણ સમાજની અપેક્ષા તમારી પાસે ખૂબ છે. જ્યારે પણ કંઈ નાનો મોટો ગામની અંદર કે ગામડાઓની અંદર કે શહેરની અંદર એ વિદ્યાર્થીઓ જે તમારી પાસે ભણતા હોય એટલે એના મા બાપનું ભવિષ્ય તમારા હાથમાં હોય છે. મા બાપનું ભવિષ્ય એટલે એ વિદ્યાર્થીનું ભવિષ્ય, એ મા બાપ, એ કુટુંબના ભવિષ્ય સાથે જોડાયેલું હોય. તમે તમારા બાળકને જે સ્કૂલની અંદર જે રીતની અભ્યાસ કરવા માટેની ઈચ્છા રાખતા હોય કે તમારા બાળકને શિક્ષક કેવી રીતે ટ્રેન કરે, કેવી રીતે એને ભણાવે, એ જ રીતે તમે તમારા હૃદયની અંદર તમારા DNA માં સમાવી લેજો, જેથી કરી એ ઘરનું ભવિષ્ય બને, એ મહોલ્લાનું ભવિષ્ય બને અને એ ભવિષ્ય બનવાની સાથે ગુજરાતનું ભવિષ્ય બને. અને સાથે તમારા ત્યાં સ્વાભાવિક પ્રાઇમરીની અંદર તો દીકરીઓ પણ ભણતી હોય, દીકરા પણ ભણતા હોય. આપણા ત્યાં અત્યારે ખૂબ મોટો વિષય અત્યારે એનિમિયા, કુપોષણનો વિષય. મારી આપ સૌને વિનંતી છે જેટલી પણ દીકરીઓ ભણતી હોય, દીકરાઓ ભણતા હોય અને કુપોષિત દીકરીઓ આપણી RBSK ની ટીમ અને બીજી બધી મેડિકલની ટીમો એ આઈડેન્ટિફાય પણ આપણે કરતા હોય છે અને સરકાર સતત એના ઉપર ફોકસ કરી રહી છે કે આપણી કુપોષિત દીકરીઓ, કુપોષિત દીકરાઓ જેટલા પણ હોય તો સામાન્ય રીતે ઘરમાં જીવવાની પદ્ધતિ કુપોષણ એકલો સરકારનો વિષય નથી, સમાજનો પણ વિષય છે અને સમાજને જોડવા વાળો વિષય. એક શિક્ષક અગર કોઈની પાસે ઢેલ નાખે કે મારે આટલું કરવું છે તો ગામ તૈયાર થઈ જતું હોય, સમાજના આગેવાનો તૈયાર થઈ જતા હોય. તો આપ સૌને વિનંતી છે કે આવતા સમયમાં તમારા ત્યાં પણ જેટલા દીકરા દીકરીઓ ભણતી હોય એમાં જે કુપોષિત દેખાય તો ખાવા પીવાની રહેન સહેનની જે રીત છે કે એનિમિયા, બ્લડ કેવી રીતે વધે, કુપોષણમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય, કેવી રીતે ખાવું જોઈએ, જમવું જોઈએ, ભોજનમાં શાનો સમાવેશ કરવો જોઈએ, આ પણ તમે એ બાળકોને અને બાળકના વાલીઓને પણ સમજાવજો. અને સાથે પૂરક પોષણ માટે તમારી ટેલથી આખું ગામ તૈયાર થાય તો ગામમાં પણ વાલીઓને ભેગા કરી અને આટલી જો ટેલ નાખશો તો મને ચોક્કસ વિશ્વાસ છે, કારણ કે કુપોષિત દીકરી
अथवा तो कुपोषित माता क्यारे पण स्वस्थ बाळक ने जन्म ना आपी शके अने स्वस्थ बाळक ने जन्म ना मळे एटले स्वाभाविक क्यांक ने क्यांक एना मानसिक विकास में शारीरिक विकास नहीं एना जीवन में ए बधी वात बाधारूप थती होय छे। अने हवे तो आपणे ध्येय नक्की कर्यो छे, गुजराते गोल नक्की कर्यो छे के जेटला माता मरण नो दर 1,52,000 नो छे એ ઘટાડીને આવતા વર્ષોમાં આપણે બિલકુલ નિગ્લિજિબલ કરવો છે। સમાજના સાથ સિવાય શક્ય નથી, શિક્ષકોના સાથ સિવાય શક્ય નથી, સામાજિક આગેવાનો જોડાય, શિક્ષકો જોડાય, સરકાર જોડાય, તો આમાં ખૂબ મોટું ટ્રાન્સફોર્મેશન આપણે લાવી શકીએ એમ છીએ। તો આ બંને વિષય સાથે જ્યારે પણ તમારી સ્કૂલમાં જાઓ એટલે જરા આના ઉપર પણ ફોકસ કરજો, તમારે ત્યાં ભણતી દીકરીઓ અને દીકરાઓ માટે અને એમાં પણ આ કુપોષણમાંથી બહાર કાઢવા માટે સમાજને વાલીઓને સાથે લઈ આ એક મુહિમ જો ચલાવશો તો મને લાગે છે કે આવતા સમયમાં ખૂબ મોટું પરિવર્તન આપણે લાવી શકીશું। આપ સૌ ઉત્સાહભેર આમાં જોડાઈ રહ્યા છો, આપને સૌને ગુજરાત રાજ્યના તમામ સારસ્વતોને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને સાથે આ વાત પોતાના કુટુંબમાં અડધી રાત્રે પણ કામમાં આવી શકે છે, તમારા ઘરમાં પણ કામમાં આવી શકે છે અને કદાચ તમને આવડતું હોય તો તમે જ્યાં રહેતા હો તો એ મહેલાની અંદર, એ શેરીની અંદર, એ સોસાયટીની અંદર ફલાણી બેન, ફલાણા ભાઈ, આપણા શિક્ષક સીપીઆરની ટ્રેનિંગ લીધેલી છે, આનો શ્વાસ બંધી ગયો અને એટેક આવે બોલાવે અને એ બોલાવવા માટે અને તમે જેને જિંદગી બચાવશો સાહેબ તો એ કુટુંબ હંમેશા તમારું સદાયનું ઋણી રહેશે। આપ સૌને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર ઋષિકેશભાઈ। હવે હું ડોક્ટર પાયલબેન અને તલ્લીકાબેનને વિનંતી કરીશ કે સાહેબને પ્રેક્ટિકલ અનુભવ કરાવશે માહિતીની પૂર્તિ માટે। હા, આ આપણે અહીંયા જ્યારે ટ્રેનિંગનો કાર્યક્રમ ચાલશે ત્યારે આપણે માહિતી હશે જ કે પહેલાં આપણે અહીંયા એક વિડીયો પ્રેઝન્ટેશન જોઈશું અને સીપીઆર શું છે સમજીશું, ત્યારબાદ દરેક જણે આ મેનિક્વિન પર ટાઈમ લગાવી
જાળવી અને આ પ્રેક્ટિકલ ટ્રેનિંગનું નિરીક્ષણ કરીશું. શાંતિ જાળવજો. ડોક્ટર ધર્મેન્દ્રભાઈ ગજ્જર, જેઓ સંયોજક શ્રી ભાજપા મેડિકલ સેલ ગુજરાત પ્રદેશ, એમની સાથે ઉપસ્થિત ડોક્ટર પાયલબેન કુકરાણીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સંપૂર્ણ શિક્ષણ વિભાગનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ચૌધરી સાહેબ, શિક્ષણ બોર્ડના ડૉક્ટર સુજયભાઈ સર, લગ્નિસિંહ અને આપની આખી ટીમનો આજ જેના તરીકે આખું ટ્રેનિંગ પ્રોગ્રામ થવાનો છે એની શિક્ષા ટીમનો પણ આપણે આભાર માનીએ આપણે. સાથે સાથે જે વિજય મેડિકલની ટીમ છે એમના ડીનશ્રી, સુપ્રિન્ટેન્ડન્ટશ્રી સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. આના બાદ શિક્ષણ વિભાગના જે લોકોએ 15 દિવસથી મહેનત કરી છે અને અધિકારીઓ કાર્યક્રમને સફળ બનાવવા પણ અહીંયા ઉપસ્થિત છે એ સર્વ આના બાદ ફોટોગ્રાફ્સ લેશે ઋષિકેશભાઈ સાથે. એનએસએસસી અટુકનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટરો ડોક્ટર નલિકા જેની આખી એનેસ્થેશિયા ટીમ